सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए। इलेक्शन में उभा रहिया तो उम्मेदवारी पत्र मित्रों एकटा करेला फंड माथी खरीदायु हतु। उम्मेदवारी पत्र भरवा कचेरे सुधी जवानु बस भाड़ू एक शुभचिंतके आप्यु हतु। चूंटणी में प्रचार विधानसभा बैठकना उम्मेदवारे कर्यो हतो अने जीत्या त्यारे दिल्ली जवा नवा कपड़ा एक संबंधीय लई आप्या हता, एवा आ सांसद ने तमे ओळखो छो? नमस्कार, हूँ छू दीपक आसर अने तमे जोई रह्या छो ती लोकसत्तानो विशेष कार्यक्रम इलेक्शन 2019। आजे एक एवा किस्सानी वात करवी छे जे सांभळीने तमे दंग रही जशो। माहौल चूंटणीनो छे एटले किस्सो पण चूंटणीनो ज छे। આજે લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતરવું હોય તો કમસે કમ 5 ખોખા એટલે કે 5 કરોડ રૂપિયા જેટલું ફંડ તો હાથમાં જોઈએ જ। ચૂંટણી પંચે ભલે કાગળ પર 70 લાખ રૂપિયા પ્રચાર ખર્ચની સીમા બાંધી હોય, પણ 5 થી 6 કરોડ રૂપિયાનો ખર્ચ એક ઉમેદવારે કરવો જ પડે છે। આવા આ માહોલમાં 1967માં યોજાયેલી લોકસભા ચૂંટણીની એક ઘટનાની વાત કરવી છે, જેમાં ઉમેદવાર મેદાનમાં ઉતર્યો ત્યારે તેની પાસે પહેરવાના કપડાં સુદ્ધા નહોતા। 1967ના ઇલેક્શનમાં સમાજવાદી ચિંતક ડૉક્ટર રામ મનોહર લોહિયા દ્વારા શરૂ કરાયેલા બિન કોંગ્રેસવાદના દોરમાં તેમના જન્મસ્થળ અકબરપુરની બેઠક પર કોંગ્રેસનો કબજો હતો। કોઈ પણ ભોગે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવાની હતી। કોંગ્રેસના ઉમેદવાર પન્નાલાલનો આ બેઠક પર દબદબો હતો। ગેર કોંગ્રેસવાદીઓએ પન્નાલાલનો મુકાબલો કરે તેવા ઉમેદવારની શોધ શરૂ કરી હતી। લાંબી શોધ બાદ એવું નક્કી કરાયું કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના દલિત કાર્યકર્તા રામજી રામને મેદાનમાં ઉતારવા। રામજી રામની ઉમેદવારીમાં 2 મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી। પહેલી એ કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે યોજાઈ રહી હતી, પરિણામે વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારી કરી રહેલા ગેર કોંગ્રેસી દળો તેના જ ઉમેદવાર માટે લોકસભામાં પ્રચાર કરવા તૈયાર ન હતા, જેથી રામજી રામ માટે પ્રચાર કોણ કરશે એ સૌથી મોટો સવાલ હતો। બીજી સમસ્યા એ હતી કે રામજી રામના ખિસ્સા ખાલી હતા। પહેલી સમસ્યાનું સમાધાન લાવવા રામજી રામને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનાવી દેવાયા હતા, જેની સામે કોઈને વાંધો પણ નહોતો। પણ બીજી સમસ્યા વધારે વિકટ હતી, ખિસ્સામાં પૈસા જ નહોતા। મિત્રો અને શુભચિંતકો પાસેથી ઉમેદવારી પત્ર ભરવા કચેરે સુધી જવાનું બસ ભાડું પણ એકઠું કરી લેવામાં આવ્યું હતું, પણ ઉમેદવારી પત્ર ભરતી વખતે પાપી પેટ વચ્ચે આવ્યું હતું। દસ્તાવેજી કાર્યવાહી પૂરી થઈ ગયા પછી રામજી રામને કહેવામાં આવ્યું કે હવે ઉમેદવારી પત્ર ભરી દઈએ। એ વખતે રામજી રામે એવું કહ્યું કે ભૂખ બહુ જબરદસ્ત લાગી છે, મારાથી ઊભું પણ નથી રહેવાતું, શું કરું, ઘરમાં ખાવાનું કંઈ ન હતું એટલે ખાલી પેટે દોડી આવ્યો હતો, હવે કમજોરી જેવું લાગે છે। આ પરિસ્થિતિમાં ધર્મસંકટ ઊભું થયું હતું। રામજી રામને ઊભા રહીને ઉમેદવારી પત્ર ભરી શકે એ માટે તેની સાથે ઉપસ્થિત રહેલા વકીલોએ ચા નાસ્તો મગાવીને કરાવ્યો હતો, જેથી કરીને રામજી રામમાં તાકાત આવી હતી અને જેમ તેમ કરીને ઉમેદવારી પત્ર ભરાવી દીધું હતું। હવે સમય હતો પ્રચારનો। હવે ખિસ્સામાં ફદિયા જ ન હોય તો પ્રચાર કેવી રીતે કરવો? પ્રચાર માટે પણ જ્યાં ત્યાંથી થોડું ફંડ ભેગું કરવામાં આવ્યું અને પેમ્ફલેટ છપાવી લીધા, પણ ચૂંટણી પ્રચાર કહેવાય તેવું કંઈ થઈ શક્યું ન હતું। વિધાનસભા બેઠકના ઉમેદવારોએ પોતાની સાથે અકબરપુરના લોકસભા બેઠકના રામજી રામનો થોડો પ્રચાર કરી નાખ્યો હતો અને તેનાથી કામ ચલાવી લેવાયું હતું। પણ આવા માહોલમાં મતદાન પછી બીજાની તો વાત છોડો, ખુદ રામજી રામને પણ પોતે જીતી જશે એવો વિશ્વાસ નહોતો। મતગણતરી બાદ રામજી રામે કોંગ્રેસના પન્નાલાલને 3,426 મતોથી હરાવી દીધા હતા। રામજી રામને કુલ 99,198 મત મળ્યા હતા, જ્યારે પન્નાલાલને 95,672 મત મળ્યા હતા। રામજી રામ ચૂંટણી તો જીતી ગયા, પણ હજુ સમસ્યાઓને માહાત આપી શક્યા નહોતા। હવે સાંસદ બન્યા એટલે દિલ્હી જવાનું તેડું આવ્યું, પણ શરીર ઢાંકી શકે એવા ઢંગના કપડાં સાંસદ રામજી રામ પાસે નહોતા અને ખિસ્સામાં
દિલ્હી સુધી જવાનું ભાડું પણ નહોતું. એક કમ્યુનિસ્ટ સાથીની મદદથી કપડાં અને દિલ્હીના ભાડાની વ્યવસ્થા તો થઈ ગઈ, પણ રામજી રામનું કદ, સુકલકડી શરીર અને વેશભૂષા જોઈને સુરક્ષા કર્મીઓએ તેમને સંસદ ભવનમાં જતા અટકાવ્યા હતા. એ વખતે રામજી રામે ચૂંટણીમાં જીતી ગયા હોવાનું સર્ટિફિકેટ અને પોતે હવે સાંસદ છે એવો પુરાવો આપવો પડ્યો હતો. સમસ્યાઓ આટલી જ નહોતી, હજુ આગળ પણ ઘણી સમસ્યાઓ આવવાની હતી. આટલું ઓછું હોય તેમ એ જમાનામાં રામજી રામને દિલ્હી ગયા પછી ત્યાં તેમને ઇમ્પિરિયર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ જમાનામાં દિલ્હીની ઇમ્પિરિયર હોટલ એટલે ટોપ દરજ્જાની હોટલ હતી. ઇમ્પિરિયર હોટલ જોઈને રામજી રામના છક્કા છૂટી ગયા. તેઓએ સ્પષ્ટ એવું કહી દીધું કે આ હોટલની ચા પણ મગાવી શકું તેટલા પૈસા મારા ખિસ્સામાં નથી, હું અહીંયા કેવી રીતે રહીશ. છેવટે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી કે રિપબ્લિકન પાર્ટીના જે એક સાંસદ હતા, જે 15 જનપથ રોડ પર રહેતા હતા, તેમની સાથે રામજી રામને ઉતારો આપવામાં આવ્યો હતો. અને એટલી શરત મૂકવામાં આવી હતી કે રામજી રામનું પહેલું મહેનતાણું આવશે એટલે તેમાંથી તેઓ પૈસા ચૂકતે કરી દેશે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે આજે જ્યારે ઇલેક્શન લડાઈ રહ્યા છે અને પૈસાની રેલમછેલ છે, ત્યારે ભારતમાં આ રીતે પણ ચૂંટણી લડાઈ હતી. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.